નમસ્કાર મિત્રો શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી વાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો વિશેષ ગોસ્વામી આજે બાયોલોજી વિષયના પ્રકરણ નંબર ત્રણ માનવ પ્રજનન વિશે ચર્ચા કરીશ પાર્ટ વન અને પાર્ટ ટુની અંદર આપણે નર પ્રજનન તંત્ર અને માજા માદા પ્રજનન તંત્ર વિશે અભ્યાસ કર્યો મિત્રો તમે ધોરણ અગિયારની અંદર પ્રકરણ દસમાં કોષ ચક્ર વિશે અભ્યાસ કર્યો છે કોષચક્ર કે જેમાં કોષ વિભાજનની પ્રક્રિયા થાય કોષ વિભાજન બે પ્રકારના છે સંભાજન અને અર્ધીકરણ મિત્રો સંભાજનની પ્રક્રિયા દૈહિક કોષોમાં થાય અને તેના દ્વારા આપણા શરીરની વૃદ્ધિ થાય પરંતુ જો આપણે અર્ધિકરણની પ્રક્રિયાની વાત કરીએ તો અર્ધિકરણની પ્રક્રિયા ક્યારે થશે અર્ધીકરણની પ્રક્રિયા જ્યારે જન્યોનું નિર્માણ થવાનું હોય ત્યારે થાય છે તો મિત્રો આજે આપણે જન્યોના નિર્માણ વિશે ચર્ચા કરવાના છે તે માટે આપણે સૌ પ્રથમ અર્ધીકરણની પ્રક્રિયા એકવાર સંક્ષિપ્તમાં જોઈ લઈએ અહીં એક કોષ આપ્યો છે આ દ્વિકીય કોષ છે ટુ એન સૌ પ્રથમ અહીં રંગસૂત્રો જે છે માં જે ડીએનએ છે ડબલ થશે એટલે કે એસ તબક્કો ટુ એનનું ટુ એન જ રહેશે પરંતુ તમને યાદ હોય તો અહીં ટુ સી હોય તો એનું શું થઈ જશે ફોર સી ટુ સીનું અહીં ફોર સી થશે પરંતુ ટુ એનનું ટુ એન જ રહેશે કેમ રંગસૂત્રોનો જથ્થો વધ્યો છે રંગસૂત્રોની સંખ્યા વધી નથી હવે જ્યારે અર્ધિકરણ એક તબક્કો પૂર્ણ થશે ત્યારે સમજાત રંગસૂત્રમાંથી એક રંગસૂત્ર એક કોષમાં અને બીજા બીજું રંગસૂત્ર બીજા કોષમાં જશે આમ બે બાળકોષો ઉત્પન્ન થશે અને બંનેની અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી થઈ જશે અડધી ઉદાહરણ તરીકે જો અહીંયા ત્રેવીસ જોડ હોય તો અહીં પણ ત્રેવીસ જોડ રહેશે પરંતુ અહીં કેટલા થઈ જશે ત્રેવીસ ત્રેવીસ હવે જ્યારે અર્ધીકરણ બે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આપણને ચાર કોષો પ્રાપ્ત થશે અને આ જે રંગસૂત્ર ડબલ રંગસૂત્ર છે એ રંગસૂત્રનો અડધો અડધો ભાગ વેચાઈ જશે એટલે અહીંયા પણ આ દરેકે દરેક ચારે ચાર કોષમાં અહીં રંગસૂત્રો એન 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 જોવા મળશે એટલે કે રંગસૂત્રોની સંખ્યા બીજા વિભાજન દરમિયાન અડધી થતી નથી ત્રેવીસની ત્રેવીસ જ રહેશે એટલે કે એનના એન જ રહેશે જથ્થો અડધો થઈ જશે ટુ સી અહીં ટુ સી હતું અહીંયા ફોર સી થયું ફોર સીનું ફરીથી ટુ સી થયું અને અહીંયા સી બરાબર એટલે જથ્થો અડધો થશે ટુ સીનો અહીં સી થઈ ગયો અને ત્રેવીસ જોડ રંગસૂત્રના ત્રેવીસ થઈ ગયા આ અર્ધિકરણની પ્રક્રિયા છે અહીં આપણે આને જન્યુઓ કહીશું મિત્રો જન્યુમાં હંમેશા રંગ સૂત્રો જોડીમાં હોતા નથી એટલે કે હંમેશા કેવા હોય એકીય જ હોય તો આજે આપણે જન્યુના નિર્માણ વિશે ચર્ચા કરીશું મિત્રો આપણે પ્રકરણ એકની અંદર જન્યુના નિર્માણ વિશે ચર્ચા કરી છે અને એની અંદર જન્યુના નિર્માણ વિશે જ્યારે ચર્ચા કરી ત્યારે જન્યુ નિર્માણ કોઈ બી વસ્તુનું નિર્માણ થાય એટલે એને જનન કહેવાય તો અહીં આપણે જનનની પ્રક્રિયા ભણીશું આપણે માનવ પ્રજનન તંત્ર ભણી રહ્યા છે એટલે અહીં પ્રજનન તંત્રની અંદર શુક્રકોષ ઉત્પન્ન થાય અને માદા પ્રજનન તંત્રમાં અંડકોષ ઉત્પન્ન થાય એ તેથી તેને કહેવામાં આવશે શુક્રકોષ જનન અને અંડકોષ જનન જન્યુ નિર્માણ એટલે શું જન્યુ જનન એટલે શું શુક્રકોષ જનનની ક્રિયા આપણે સવિસ્તાર સમજીએ સૌથી પહેલાં આપણે જોઈશું જન્યુજનન વ્યાખ્યા તો મુખ્ય જાતીય અંગો નોર્મા શુક્રપિંડો અને માદામાં અંડપિંડોમાંથી જન્યુજન દ્વારા જનન કોષો એટલે કે શુક્રપિંડમાંથી શુક્રકોષો અને અંડપિંડમાંથી અંડકોષો ઉત્પન્ન થવાની પ્રક્રિયાને જન્યુજનનની પ્રક્રિયા કહેવામાં આવે છે સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું શુક્રકોષ જનન વિશે શુક્રકોષ જનન તો શુક્રકોષ જનનની અંદર કઈ કઈ પ્રક્રિયા થશે કયા કયા કોષો એમાં ભાગ લેશે તેના વિશે ચર્ચા કરીશું તો મિત્રો આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા ક્યાં થવાની છે શુક્રપિંડની અંદર તો તમને સૌ પ્રથમ તો શુક્રપિંડની રચના આવડતી હોવી જોઈએ શુક્રપિંડની અંદર આપણે ચર્ચા કરી હતી કે બસો ત્રીસ જેટલા ખંડિકાઓ હોય છે બરાબર છે એ ખંડિકાઓની અંદર દરેક ખંડિકાઓમાં એકથી ત્રણ જેટલી શુક્રોત્પાદક નલિકા હોય છે તો મિત્રો આ અહીં જે દીવાલ દર્શાવી છે શુક્રોત્પાદક નલિકાની દીવાલ બતાવી છે બરાબર છે અને એની અંદર આવા જ કંઈ કોષો તમે જોયા હતા બે પ્રકારના કોષો હતા એક સટોલી કોષો અને બીજા હતા કોષો તો આપણે અહીં ચર્ચા કરીશું કોષોની આદિ એટલે શરૂઆતના તો શુક્રપિંડમાં અપરિપક્વ જનન કોષો અથવા આદિશુક્રકોષોમાંથી શુક્ર શુક્રકોષ જનનની પ્રક્રિયા દ્વારા શુક્રકોષ ઉત્પન્ન થાય છે તો મિત્રો સૌથી આ જે પ્રદેશના જો દેખાય છે કોષો બરાબર છે એ આદિ શુક્રકોષો કહેવામાં આવે છે અને દ્વિકીય હોય છે મિત્રો યાદ રાખજો કેવા હોય છે દ્વિકીય આ પ્રક્રિયા યૌવન આરંભ અથવા તો તરુણારંભ એટલે કે પ્યુબર્ટીથી શરૂઆત થાય એટલે કે બાળક જ્યારે એક પુરુષ બાળક જ્યારે બારથી તેર વર્ષનું થશે ત્યારે શુક્રકોષ જનનની પ્રક્રિયાની શરૂઆત થાય આદિ આદિશુક્રકોષોને શુક્રોત્પાદક નલિકાઓની દિવાલની અંદર જોવા મળે અને જે સંભાજન દ્વારા ગુણન પામી સંખ્યામાં વધારો કરે તો સૌ પ્રથમ તો આ જે આદિ શુક્રકોષો છે એ સંભાજનની પ્રક્રિયા દ્વારા એના જ જેવા નવા કોષો ઉત્પન્ન કરશે મિત્રો આ પ્રક્રિયા શા માટે છે અર્ધિકરણ પહેલાં જન્યોનું નિર્માણ પહેલાં સંભાજન શા માટે કરે છે તો મિત્રો આપણે આગળના પ્રકરણોમાં ચર્ચા કરીએ છીએ કે શુક્રકોષ ખૂબ મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય છે કારણ કે અંડકોષ સુધી પહોંચવાની જે સંભાવના છે ખૂબ ઓછી છે તેથી આપણે ખૂબ વધુ સંખ્યામાં કરોડોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન સ્ખલન કરીએ છીએ તો આટલા બધા શુક્રકોષો કેવી રીતે ઉત્પન્ન થશે એના માટે આપણને શુક્રકોષો પણ વધુ માત્રામાં જોઈશે તેથી આદિશુક્રકોષો એ શુક્રોત્પાદક નલિકાઓની દિવાલની અંદર અને તે સંભાજન દ્વારા ગુણન પામી સંખ્યામાં વધારો કરશે ચાલો આપણી પાસે ઘણા બધા આદિશુક્રકોષો થઈ ગયા હવે શું થશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તો દરેક આદિ શુક્રકોષ જે દ્વિકીય છે કે જેમાં છેતાલીસ રંગસૂત્રો છે એટલે કે ત્રેવીસ જોડ રંગસૂત્રો છે તેમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ વિકાસ પામે છે જે અર્ધિકરણ વિભાજનમાંથી પસાર થાય છે એટલે કે હવે આજે આદિ આદિશુક્રકોષ છે એ આદિ આદિશુક્રકોષ વિકાસ પામશે અને શું બનાવશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ શું બનાવશે મિત્રો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં હવે શું જોવા મળશે અર્ધિકરણ એટલે સૌ અર્ધિકરણ બે પ્રક્રિયામાં વિભાજીત થયેલું છે અર્ધિકરણ એક અને અર્ધિકરણ બે તો પ્રાથમિક પૂર્વ શુક્ર હવે શું થશે અર્ધિકરણ થશે અર્ધિકરણ થતાં હવે નવો કોષ બનશે એમાંથી આપણને બે કોષો પ્રાપ્ત થશે ચાલો દ્વિતીય પૂર્વ શુક્રકોષ પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું પ્રથમ અર્ધિકરણ વિભાજન પામી બે સમાન એકકીય એકકીય એટલે કે જેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ ગઈ છે એકકીય કોષોનું નિર્માણ થાય છે જે દ્વિકીય પૂર્વ શુક્રકોષો તરીકે ઓળખાય છે કે જેમાં ત્રેવીસ રંગસૂત્રો જોવા મળે છે એટલે આ જે પ્રાથમિક શુક્રકોષ છે એ હવે અર્ધિકરણ એક દ્વારા શું બની ગયો દ્વિતીય પૂર્વ શુક્રકોષ દ્વિતીય પૂર્વ શુક્રકોષ જે છે ફરીથી અર્ધિકરણ પામશે એટલે કે અર્ધિકરણ બે થશે અને અર્ધિકરણ બે દ્વારા ટોટલ આપણને કેટલા કોષો મળશે ચાર અને આપણે એને શું કહીશું પ્રશુક્રકોષ તો અહીંયા લખ્યું છે કે પ્રશુક્રકોષ એટલે કે દ્વિતીય પૂર્વ શુક્રકોષ દ્વિતીય અર્ધિકરણ વિભાજન પૂર્ણ કરી ચાર સમાન એકકીય પ્રશુક્રકોષો ઉત્પન્ન કરે છે અને તેમાં પણ રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય ટ્વેન્ટી થ્રી હોય છે બરાબર છે હવે આ જે પ્રશુક્રકોષ છે એ પ્રશુક્રકોષ કે જે સામાન્ય જ છે ગોળ જ છે તે પોતાનું સ્વરૂપ બદલશે રચના બદલશે અને પોતાની કાયા બદલશે એટલે આને કહેવામાં આવે શુક્ર કાયાંતરણ તો હવે પ્રશુક્રકોષ રૂપાંતરણ પામીને શુક્રકોષમાં પરિણમે છે પ્રશુક્રકોષ શુક્રકોષમાં પરિણમે છે આ પ્રક્રિયાને શુક્ર કાયાંતરણની પ્રક્રિયા કહેવામાં આવે છે તો મિત્રો સૌથી પહેલાં જે શુક્રપિંડની અંદર જે શુક્રોત્પાદક નલિકા છે એની અંદર આદિશુક્રકોષો હતા આદિશુક્રકોષો વિભાજન પામીને સમવિભાજન પામીને ઘણા બધા આદિશુક્રકોષો બનાવ્યા તે વિકાસ પામશે અને શું બનાવશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ હવે અર્ધિકરણ એકમાં દાખલ થશે અને બે દ્વિતીય દ્વિતીયક પૂર્વ શુક્રકોષ બનાવશે દ્વિતીય પૂર્વ શુક્રકોષ એકકીય હશે દ્વિતીય પૂર્વ શુક્રકોષ અર્ધિકરણ બે માંથી પસાર થશે અને પ્રશુક્રકોષ બનાવશે એટલે અર્ધિકરણ પૂર્ણ થઈ ગયું હવે પોતાની કાયા બદલશે અને કાયાંતરણ દ્વારા રૂપાંતરિત થશે સ્પર્મિએશન તો શુક્રકોષ મુક્ત શુક્રકોષને સ્પર્મ કહેવાય તો સ્પર્મિએશન એટલે શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા તો શુક્ર કાયાંતરણ બાદ શુક્રકોષનું શેષ સટોલીકોષોમાં અંતઃસ્થાપિત થાય છે મિત્રો આપણે આના વિશે સટોલી કોષ વિશે પણ ચર્ચા કરીએ છીએ તમને યાદ હોય તો કે જે શુક્રપિંડ છે શુક્રપિંડમાં જે શુક્રોત્પાદક નલિકા હોય એ શુક્રોત્પાદક નલિકાની અંદર બે પ્રકારના કોષો એક શુક્રકોષ અને બીજું સટોલીકોષ અને સટોલિકોષના આપણે ઘણા બધા કાર્યો જોયા હતા તેમાંથી એક કાર્ય શું છે તો તે શુક શુક્રકોષને વિકસતા શુક્રકોષને પોષણ પૂરું પાડે અને અંતે આ શુક્રકોષ શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થાય છે જેને સ્પર્મિએશન કહેવામાં આવે છે આ પ્રક્રિયાને શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા અથવા તો સ્પર્મિએશન કહેવાય આ પ્રક્રિયાઓની અંદર અંતઃસ્ત્રાવો કેવી રીતે ફાળો ભજવશે કારણ કે આ બધી જ પ્રક્રિયા અંતઃસ્ત્રાવો વગર શક્ય જ નથી અંતસ્ત્રાવોના લીધે જ આ બધી પ્રક્રિયાઓ થાય છે કોષો ઉત્તેજિત થાય છે શુક્રકોષજનની શરૂઆત એ યોવન આરંભે થાય કે જ્યારે ટ્રોપિન રિલીઝિંગ હોર્મોન જીએનઆરએચ મિત્રો તમે આના વીસ અગિયારમાં ધોરણમાં અભ્યાસ કર્યો છે આપણે છેલ્લો છેલ્લું ચેપ્ટર ભણ્યા હતા બરાબર તો ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન જે છે એ ગોનાડોટ્રોપિંગ રિલીઝિંગ હોર્મોનના સ્ત્રાવમાં નોંધપાત્ર વધારો થવાથી અહીં આખી પ્રક્રિયાની શરૂઆત થાય કોનાડોટ્રોપિંગ રિલીઝિંગ હોર્મોન એ હાઇપોથેલેમસ દ્વારા ઉત્પન્ન થાય છે તો સૌથી પહેલાં હાઇપોથેલેમસ શું ઉત્પન્ન કરશે ગોનાડોટ્રોપિન રિલિઝિંગ અંતસ્ત્રાવ આ ગોનાડો રિલીઝિંગ ગોનાડોટ્રોપિન રિલીઝિંગ અંતસ્ત્રાવના સ્તરમાં વધારો થવાથી અગ્રપિટ્યુટરી ગ્રંથિ પર અસર પડે અને તે બે ગોનાડોટ્રોપિન અંતસ્ત્રાવ મુક્ત કરે લ્યુટેનાઇઝિંગ અંતસ્ત્રાવ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતસ્ત્રાવ ચાલો હવે બંનેના કામ જોઈએ તો લ્યુટેનાઇઝિંગ અંતસ્ત્રાવનું કામ શું છે તો લ્યુટેનાઇઝિંગ હોર્મોન એ લેડિંગના કોષો ઉપર કાર્ય કરે છે અરે મિત્રો તમને યાદ હશે લેડિંગના કોષો ક્યાં આવેલા હોય છે શુક્રોત્પાદક નલિકાની બહાર આંતરાલીય કોષો આવેલા છે ઇન્ટસ્ટિશિયલ કોષો આવેલા છે આ કોષોને કહેવામાં આવે લેડિંગના કોષો અને મિત્રો તમને યાદ હોય તો એ શું ઉત્પન્ન કરે એન્ડ્રોજન એટલે કે ટેસ્ટોસ્ટેરોન તો અહીંયા લખ્યું છે લેડિંગના લ્યુટિનાઇઝિંગ અંતરસ્ત્રાવેડિંગના કોષો પર કામ કરશે અને તે એન્ડ્રોજનના સંશ્લેષણ એટલે ટેસ્ટોસ્ટેરોના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજે એન્ડ્રોજન એ શુક્રકોષજનની પ્રક્રિયાને ઉત્તેજે છે એફએસએચ એસરટોલી કોષો પર કામ કરે અને શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં પણ મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને ઉત્તેજે છે તો મિત્રો કેટલી લાંબી પ્રક્રિયા થઈ ગઈ જો આપણે ચર્ચા કરીએ ફરીથી તો શું થશે સૌથી પહેલાં હાઈપોથેલેમસ મિત્રો આપણી પાસે ચાર્ટ છે આપણે સવિસ્તાર સમજીએ સૌથી પહેલાં શું થશે હાઈપોથેલેમસ શું ઉત્પન્ન કરશે ગોનાડોડ્રોપિંગ રિલીઝિંગ હોર્મોન ક્યારે બારથી તેર વર્ષનું બાળક થશે ત્યારે આ रिलीजिंग રિલીઝિંગ હોર્મોન અગ્રપીટ્યુટરીને ઉત્તેજિત કરે અગ્રપિટ્યુટરી હવે શું ઉત્પન્ન કરશે બે અંતસ્ત્રાવ કયા કયા એલએચ અને એફએસએચ એલ નું બીજું નામ આઈસીએસએચ પણ અહીંયા આપ્યું છે બરાબર ઇન્ટસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન આંતરાલીય કોષો જે છે એટલે કે લેડિંગના કોષો જે છે એને ઉત્તેજિત કરતો અંતસ્ત્રાવ એટલે એનું નામ એ રીતે આપ્યું છે ઓકે લ્યુટિનાઇઝિંગ અંતસ્ત્રાવ કોને ઉત્તેજિત કરશે તો પેલા આંતરાલીય અવકાશની અંદર જે લેડિંગના કોષો છે એને ઉત્તેજિત કરે એ ઉત્તેજિત જો મિત્રો આ શુક્રોત્પાદક નલિકા છે અને અહીં બહારની તરફ અંતરાલીય કોષ આવેલા છે આંતરાલીય કોષો શું કરશે ટેસ્ટોસ્ટેરોન આ ટેસ્ટોસ્ટેરોન જે છે એ અંદર જશે અને જે પહેલાં શુક્રકોષ છે એ આદિપૂર્વ શુક્રકોષને ઉત્તેજિત કરશે ખ્યાલ આવી ગયો મિત્રો ઓકે એ જ સમયે એફએસએસ શું કરશે તો એ સર્ટોલી કોષોને ઉત્તેજિત કરે અને શુક્રકોષ કાયાંતરની પ્રક્રિયામાં મદદ કરવા માટેના કેટલાક કારકોનો પણ સ્ત્રાવ પ્રેરે છે આ પ્રક્રિયા થશે પછી જ શુક્રકોષ જનનની આખી પ્રક્રિયા પૂર્ણ થશે તો શુક્રકોષ જનન બી આપણે સમજી લઈએ શુક્રકોષ જનનમાં શું થશે શુક્રોત્પાદક નલિકામાં જે આદિપૂર્વ શુક્રકોષ છે આદિપૂર્વ શુક્રકોષ સંવિભાજન દ્વારા ઘણા બધા આદિપૂર્વ શુક્રકોષ બનાવશે બરાબર છે તે વૃદ્ધિ પામીને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બને અત્યાર સુધી બધા કેવા છે દ્વિકીય છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્રથમ અર્ધિકરણ દ્વારા દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં રૂપાંતરિત થશે દ્વિતીય પૂર્વ શુક્રકોષ દ્વિતીય અર્ધિકરણ દ્વારા પ્ર શુક્રકોષ બનાવશે દ્વિતીય પૂર્વ શુક્રકોષ અને પ્રશુક્રકોષ શુક્રકોષ છે એકીયા અને શુક્રકોષ પણ કેવો છે એકીયા પ્રશુક્રકોષ શુક્રકોષ શુક્રકોષ કાયાંતરણની પ્રક્રિયા દ્વારા એક પુખ્ત શુક્રકોષમાં રૂપાંતરિત થશે શુક્રકોષ જનન બાદ શુક્રકોષમાં ના શેર્ષ દાખલ થશે અને આખરે શુક્ર શુક્રકોષો મુક્ત થશે અને નલિકામાંથી બહાર નીકળશે તો આખી પ્રક્રિયા આપણે સંક્ષિપ્તમાં અહીં જોઈ લીધી મિત્રો આ ચાર્ટ પણ આપ્યો છે ને એક્ઝામમાં પૂછાય છે એટલે ફરીથી અહીં આ ચાર્ટ પણ દર્શાવ્યો છે કોષોમાં રંગસૂત્રોની સંખ્યા દર્શાવી છે આરંભ છે આદિ શુક્રકોષ સંવિભાજન અને વિભેદન થઈને શું બનાવશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એટલે અહીં સમજી લેવાનું કે વિકાસ પણ થઈ ગયો છે બરાબર છે પ્રથમ અર્ધિકરણ દ્વારા દ્વિતીય પૂર્વ શુક્રકોષ જો બે કોષો બનેલા છે દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં દ્વિતીય અર્ધિકરણ દ્વારા પ્રશુક્રકોષ એટલે ચાર મળી ગયા અને વિભેદન દ્વારા તે એટલે કે શુક્રકોષ કાયાંતરની પ્રક્રિયા દ્વારા શુક્રકોષ બનાવશે છેતાલીસ રંગસૂત્રો પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં બી છેતાલીસ હોય ત્યાર પછી દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં ત્રેવીસ અને અહીં પણ ત્રેવીસ મિત્રો આ ચાર્ટ એક્ઝામો પૂછાય છે એટલે ખાસ તૈયારી કરવી આની પ્રેક્ટિસ કરી લેવી શુક્રાંગ્ર હાજર હોય છે આ શુક્રાંગ્રમાં વિવિધ ઉત્સેચકો આવેલા છે અને એ ઉત્સેચકો મદદ કરશે શુક્રકોષને અંડકોષમાં દાખલ થવા માટે શુક્રકોષને સેમાં દાખલ થવા માટે અંડકોષની અંદર દાખલ થવા માટે આ શુક્રાગ્રહમાં આવેલા વિશિષ્ટ ઉત્સેચકો મદદરૂપ થાય છે ત્યાર પછી આ મુખ્ય કોષ કેન્દ્ર છે રંગસૂત્રીય દ્રવ્ય ધરાવતું કોષ કેન્દ્ર એટલે કે એમાં ત્રેવીસ રંગસૂત્રો હશે કેટલા ત્રેવીસ રંગ કારણ કે આનો શીર્ષ પ્રદેશ જ્યારે અંદર દાખલ થાય ત્યારે એનું કોષ કેન્દ્ર અંડકોષના કોષ કેન્દ્ર સાથે ભળશે એટલે કે ફલનની પ્રક્રિયા થશે મિત્રો તો આ પ્રદેશ શીર્ષ પ્રદેશ થયો ત્યાર પછી ગ્રીવા પ્રદેશ છે મધ્યમાં તમે જોઈ શકો છો મધ્ય ભાગમાં કણાપસૂત્ર હોય હવે કણાવસૂત્ર શા માટે કણપસૂત્ર શક્તિગહર તરીકે ઓળખાય છે અને પુષ્કળ પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન કરશે મિત્રો બરાબર કેમ કારણ કે આજે પૂછડી છે પૂંછડીએ સતત હલનચલનની પ્રક્રિયા કરવાની છે અને એણે પહોંચવાનું છે ક્યાં સુધી મિત્રો યોનિમાર્ગથી ગર્ભાશયથી અંડવાહિની સુધી પહોંચવાનું છે કે જ્યાં અંડકોષ છે એના માટે શક્તિ જોઈશે અને શક્તિ કોના દ્વારા ઉત્પન્ન થાય સૂત્રો દ્વારા શુક્રકોષની રચનામાં તેમાં ત્રણ પ્રદેશો શેષ ગ્રીવા મધ્ય ભાગ અને પૂંછડી એટલે મુખ્ય શીર્ષ મધ્ય ભાગ અને પૂંછડી જોવા મળે છે સૌથી પહેલા શેષ ભાગ વિશે ચર્ચા કરીશું તો કોષ રસ પટલ શુક્રકોષના સમગ્ર દેહને આવરે છે એટલે કે રસ સ્તર સમગ્ર દેહને આવરેલું છે શુક્રકોષનું શેષ મોટું અને એકકીય કોષ કેન્દ્ર એટલે કે ત્રેવીસ રંગસૂત્રો ધરાવતું કોષ કેન્દ્ર ધરાવે છે તેનો અગ્ર છેડો ટોપી જેવી રચના શુક્રાગ્રહથી ઘેરાયેલો હોય છે આ શુક્રાગ્રહમાં અંડકોષને ફલિત કરવામાં મદદ કરતા ઉત્સેચક કયો ઉત્સેચક હાઇલ્યુરોની ડેઝ ઉત્સેચક હાજર હોય છે મધ્ય ભાગની વાત કરીએ તો મધ્ય ભાગમાં અસંખ્ય કણાપ સૂત્રો ધરાવે છે જે પૂંછડીના હલનચલન માટે શક્તિ ઉત્પન્ન કરે છે તથા ફલન માટે શુક્રકોષને ચલિતતા માટેની સાનુકૂળતા પૂરી પાડે છે સંખ્યાની વાત કરીએ તો પુરુષ મૈથુન દરમિયાન દરેક સ્ખલનમાં મિત્રો એક્ઝામ પૂછાય છે બસોથી ત્રણસો મિલિયન જેટલા શુક્રકોષોનો ત્યાગ કરે છે કેટલા બસોથી ત્રણસો મિલિયન એક મિલિયન એટલે દસ લાખ તો મિત્રો અહીંયા કેટલા થશે યસ ગણીને મને કહો કેટલા થશે વીસ કરોડથી ત્રીસ કરોડ આન્સર મેચ થયો ઓકે જે કી સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા એટલે કે સપોઝ બસો મિલિયન જેટલા શુક્રકોષો એક સ્ખલનમાં ત્યાગ કર્યા છે તો એમાંથી ફલનની પ્રક્રિયા માટે બસો મિલિયનમાંથી એટલે સાત ટકા શુક્રકોષો સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ અને ચાલીસ ટકા જેટલા શુક્રકોષો શક્તિશાળી હલન ચલન દર્શાવતા હોવા જોઈએ મિત્રો તમને ધ્યાન હશે અંડકોષ એક જ છે અને એને ફલન કરવા માટે બસોથી ત્રણસો મિલિયન જેટલા શુક્રકોષ રેસ લગાડશે અને એમાંથી કોઈ એક જીતી જશે અહીં શોર્ટમાં બધું આપ્યું છે શુક્રકોષની રચના બરાબર છે તો એક અહીં આપણે ચાર્ટ પછી ચર્ચા કરીશું આપણે અહીં ચર્ચા કરવાના છે વીર્ય વિશે મિત્રો તો વીર્ય વીર્યની અંદર એક સ્ખલનમાં આપણે ચર્ચા કરી કે બસો થી ત્રણસો મિલિયન જેટલા શુક્રકોષો હોય તો વીર્ય શું છે આપણે આગળનો જે પાર્ટ છે પાર્ટ એક એની અંદર વીર્ય વિશે ચર્ચા કરી હતી અને એ જ સ્લાઇડ મેં અહીંયા પણ ગોઠવી છે તો તમે જોઈ શકો છો તો વીર્યની વાત કરીશું તો એ શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થતા શુક્રકોષો સહાયક નલિકાઓ દ્વારા વહન પામે છે શુક્રકોષની પરિપક્વતા અને ગતિશીલતા માટે અધિવૃષણ નલિકા શુક્રવાહિનીઓ શુક્રાશય પ્રોસ્ટેટ ગ્રંથિ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ વગેરેનો સ્ત્રાવ આવશ્યક છે આ ગ્રંથિઓમાંથી સ્રોતો શુક્રાશય રસ અને શુક્રકોષો બંને જ્યારે ભેગા મળે છે ત્યારે તેને વીર્ય કહેવામાં આવે છે નરની સહાયક નલિકાઓ અને ગ્રંથિઓના કાર્યોનું નિયમન શુક્રપિંડી અંતસ્ત્રાવ એટલે કે એન્ડ્રોજન દ્વારા થાય છે મિત્રો અહીં આને અવગણવાનું રહેશે આપણે વીર્યને સંક્ષિપ્તમાં અહીં સમજાવ્યું છે આગળ પણ આપણે સમજેલા હતા નર સહાયક પ્રજનન ગ્રંથિ તો શુક્રાશય પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બયુરેથ્રલ ગ્રંથિ શુક્રાશય એક જોડ છે પ્રોસ્ટેટ ગ્રંથિ એક અને બલ્બયુરેથરલ અથવા કાઉપર ગ્રંથિ એક જોડ આ ત્રણે ત્રણ ભેગા મળીને જે સ્ત્રાવ ત્રણે ત્રણનો સ્ત્રાવ ભેગો મળીને જે બનશે એને વીર્ય કહીશું કે જેમાં શુક્રકોષો પણ હાજર હોય જેમાં વિવિધ ઘટકો શુક્રકોષો ત્યાર પછી ફ્રુક્ટોઝ પ્રોસ્ટાગ્લેન્ડિન સાઇટ્રિક એસિડ કેલ્શિયમ ચોક્કસ ઉત્સેચકો હોય બલ્બોયુરેથ્રિલ ગ્રંથિનો સ્ત્રાવ ચીકણો હોય છે જે શિસ્ના ઊંઝણમાં મદદ કરે છે અને શિસ્નીય મૂત્રજનન માર્ગમાં માધ્યમને આલ્કલાઇન બનાવે છે તો મિત્રો અહીં આપણે વીર્ય વિશે ચર્ચા કરી હવે આપણે ચર્ચા કરવાના છે અંડકોષ જનન વિશે તેના વિશે ચર્ચા કરીશું મિત્રો અંડકોષ જનન અંડકોષજનન તો વ્યાખ્યા આપણને ખબર જ છે કે પરિપક્વ જનન કોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષજનન કહે છે તે સ્પષ્ટપણે શુક્રકોષ જનનથી જુદી પડે છે શા માટે જુદી પડે છે કારણ કે અહીં આપણે અર્ધિકરણ એક અને અર્ધિકરણ બે જોયું અને અર્ધિકરણ એક અને અર્ધિકરણ બે દ્વારા આપણને એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી ટોટલ કેટલા શુક્રકોષ ઉત્પન્ન થયેલા જોવા મળ્યા તો ચાર શુક્રકોષ જોવા મળ્યા પરંતુ પરંતુ અહીં અંડકોષમાં એવું થવાનું નથી અંડકોષમાં એક પૂર્વ અંડકોષમાંથી ફક્ત આપણને એક જ અંડકોષ મળશે કેવી રીતે તો આપણે ચોક્કસથી જોઈએ સૌથી પહેલાં આવશે આદિપૂર્વ અંડકોષ તો આદિપૂર્વ અંડકોષ એટલે શું તો અંડકોષ અંડકોષજનનની પ્રક્રિયા ગર્ભ વિકાસ દરમિયાન જ શરૂ થઈ જાય છે મિત્રો આ બહુ મોટો તફાવત છે અંડકોષ જનન અને શુક્રકોષ જનન શુક્રકોષ જનનની પ્રક્રિયા ક્યારે શરૂઆત થઈ હતી આપણે શું ભણીએ એમાં કે તે પ્યુબર્ટી એટલે કે બાળક જ્યારે બા બારથી તેર વર્ષનો થશે ત્યારે જ શરૂઆત થાય જ્યારે અહીં અંડકોષજનનની પ્રક્રિયાની શરૂઆત જ્યારે એક બાળક સ્ત્રી બાળક ગર્ભ તરીકેની માતાના શરીરમાં હોય ત્યારે માતાના શરીરમાં એક ગર્ભના જે અંડપિંડ છે એમાં જ આ અંડકોષજનની પ્રક્રિયાની શરૂઆત ત્યાં જ થઈ જાય છે ત્યારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી એટલે કે માતાના શરીરમાં જે ગર્ભ છે સ્ત્રી બાળક એના અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષ અથવા આદિપૂર્વ અંડકોષોનું નિર્માણ ત્યારે જ થઈ ગયેલું જોવા મળે છે જન્મ બાદ આ આદિપૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી કે એમાં ઉમેરો પણ થતો નથી આદિપૂર્વ અંડકોષ ક્યારે નિર્માણ પામી ગયા જ્યારે સ્ત્રી બાળક ગર્ભ હતું માતાના શરીરમાં ત્યારે જ પ્રાથમિક પૂર્વંડકોષ તો જનન માતૃકોષ અથવા આદિ પૂર્વંડકોષ સમવિભાજન પામશે અને આ સમવિભાજન પામી પ્રાથમિક પૂર્વ અંડકોષ બનાવે છે પૂર્વ અંડકોષ અર્ધિકરણની પૂર્વાવસ્થા એકમાં પ્રવેશે છે અને હંગામી ધોરણે આ અવસ્થામાં સ્થાયી થઈ જાય છે મિત્રો અહીંયા સુધીની જે પ્રક્રિયા છે આખી પ્રક્રિયા જ્યારે સ્ત્રી બાળક એક ગર્ભ તરીકે વિકાસ પામતો હોય માતાના શરીરની અંદર ગર્ભાશયની અંદર ત્યારે અહીં સુધીની પ્રક્રિયા થઈ જાય છે બરાબર ક્યાં સુધીની પ્રક્રિયા તો આપણે ચાર્ટની અંદર જોઈ લઈએ એટલે તમને વધુ ખ્યાલ આવશે તો અહીં જનન કોષો આ જનન કોષો જે છે જનન કોષો સમવાભા સમવિભાજન દ્વારા ઘણા બધા બની ગયા ક્યારે જ્યારે બાળક સ્ત્રી બાળક ગર્ભ સ્વરૂપે વિકાસ પામતું હતું માતાના ગર્ભાશયમાં અને એમાં સમવિભાજન અને વિભેદન દ્વારા પ્રાથમિક પૂર્વ અંડકોષમાં નિર્માણ પામી ગયું એ પ્રાથમિક પૂર્વ અંડકોષ હવે સેમા દાખલ થશે પ્રથમ અર્ધિકરણમાં દાખલ થઈ જશે પરંતુ પ્રથમ અર્ધિકરણની પ્રક્રિયા પૂર્ણ નહીં થશે બરાબર પ્રથમ અર્ધિકરણમાં અર્ધિકરણની પ્રક્રિયા જ્યારે થાય ત્યારે એમાં ઘણા બધા ઘણી બધી અવસ્થાઓ જોવા મળે છે બરાબર પૂર્વાવસ્થા બાદના અવસ્થા ત્યાર પછી ભાદનોત્તરાવસ્થા અંત્યાવસ્થા તો એ અહીં પૂર્વાવસ્થામાં અટકી રહેશે બરાબર છે હજુ બાળકનો જન્મ નથી થયો બરાબર છે અને આ પ્રાથમિક પૂર્વંડકોષ પ્રથમ અર્ધિકરણમાં દાખલ પણ થઈ ગયા પરંતુ તે પૂર્વાવસ્થામાં અટકી રહેશે હવે પૂર્વાવસ્થા ખૂબ લાંબી છે લેઝા પેડીડા લેપ્ટોટિન ઝાઇગોટિન પેકિટીન ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ તો અહીં પૂર્વાવસ્થામાં આ જે પ્રાથમિક પૂર્વંડકોષ છે એ અટકેલો હશે તો અહીંયા લખ્યું છે કે ભ્રૂણીય અવસ્થા સુધી તે અટકી રહેલો હશે હવે જન્મ ત્યાર પછી બાલ્યાવસ્થા અને યુવાન આરંભ થશે એટલે પ્રથમ અર્ધિકરણ પૂર્ણ થઈને શું બનશે દ્વિતીય પૂર્વ અંડકોષ અને એની સાથે બીજો એક કોષ હશે પ્રાથમિક ધ્રુવકાય મિત્રો અહીં જ્યારે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એ પ્રાથમિક પૂર્વ અંડકોષનું અર્ધિકરણ એક થાય ત્યારે આપણને અહીંની જેમ બે સમાન અહીંની જેમ બે સમાન દ્વિતીય પૂર્વ શુક્રકોષની જેમ દ્વિતીય પૂર્વાંડકોષ મળવા જોઈતા હતા પરંતુ એવું થતું નથી અહીં અર્ધિકરણ અસમાન રીતે થવાથી એક કોષ નાનો રહી જાય છે અને બીજો કોષ કદમાં મોટો થઈ જાય છે આવું કેમ તો અહીં જે કોષ વિભાજનની પ્રક્રિયા થશે ત્યારે મોટા ભાગનું કોષ રસ વત્તા ત્રેવીસ રંગસૂત્રો આ દ્વિતીય પૂર્વ અંડકોષમાં આવી જશે અને બાકીનો ફક્ત ત્રેવીસ રંગસૂત્રોવાળો ભાગ જ આ પ્રાથમિક ધ્રુવકાઈમાં જતો રહેશે બરાબર કારણ કે જ્યારે ફલનની પ્રક્રિયા થાય ત્યારે ફલનની પ્રક્રિયામાં અંડકોષ કોષ કેન્દ્ર પણ પ્રક્રિયામાં ભાગ ભજવશે અને કોષરસ પણ પ્રક્રિયામાં ભાગ ભજવશે તો કોષરસનો જથ્થો ખૂબ વધારે જોઈએ જ્યારે શુક્રકોષ તો ફક્ત શું પ્રદાન કરશે એનું કોષ કેન્દ્ર જ પ્રદાન કરે છે એટલે આ કોષ કેન્દ્ર લઈને જ આવશે અહીં બી કોષ કેન્દ્ર છે પરંતુ શુક્રકોષ પોતાનો કોષરસ તો લઈને આવવાનો જ નથી કદમાનાનો છે એટલે કોષરસનો જથ્થો કોની પાસે વધારે હોવો જોઈએ અંડકોષ પાસે એટલે મિત્રો અહીં અસમાન વિભાજન થશે અને બધું જ કોષરસ કોની પાસે ચાલ્યો જશે દ્વિતીય પૂર્વ અંડકોષમાં અને પ્રાથમિક ધ્રુવકાય કે જે ફક્ત ત્રેવીસ રંગસૂત્રોને લઈને છૂટો પડશે હવે આ દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ ફરીથી અર્ધિકરણ બેમાં જ દાખલ થશે અને અર્ધિકરણ બે જ્યારે થાય ત્યારે પણ એવી જ પ્રક્રિયા થાય અસમાન વિભાજન થાય અને એ જે ત્રેવીસ રંગસૂત્રો છે કે જે કંઈક આ રીતના છે બરાબર બધા તે અડધા થઈને ટુ સીના સી થઈને આ રીતે દરેકમાં ત્રેવીસ રંગસૂત્રો છૂટા પડશે તો દ્વિતીય પૂર્વ અંડકોષનું પણ ફરીથી અર્ધિકરણ બે થાય અને દ્વિતીય ધ્રુવ કાય અને અંડકોષમાં વિભાજીત થશે આમ અહીં અર્ધિકરણ પ્રક્રિયા પૂર્ણ થશે આ અંડકોષ જે છે એની પાસે રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે ત્રેવીસ હશે મિત્રો એક બીજી વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે દ્વિતીય પૂર્વઅંકોષમાંથી અંડકોષ એટલે કે અર્ધિકરણ બે ત્યારે જ થાય જ્યારે દ્વિતીય પૂર્વ અંડકોષમાં ફલનની પ્રક્રિયા થાય ત્યાં સુધી તેમાં અર્ધિકરણ બે થશે નહીં તો અહીં અંડકોષજનન ખૂબ અટપટું છે અને ખૂબ ઘણી બધી વસ્તુઓ યાદ રાખવા જેવી છે મિત્રો આપણે ફરીથી ચર્ચા કરીશું આદિ પૂર્વકોષ બાળક જ્યારે જન્મ લઈ એ પહેલાં જ એનું પ્રાથમિક પૂર્વ અંડકોષ અર્ધીકરણ એકમાં પ્રવેશી જાય અને પૂર્વાવસ્થામાં અટકી રહેશે ચાલો હવે આ અંડકોષની રચના દર્શાવી છે અંડપિંડની રચના દર્શાવી છે અને અંડપિંડમાં અહીં વિશિષ્ટ પ્રકારના પુટિકીય કોષો આવેલા હોય આ પુટિકીય કોષો અંડકોષની ફરતે વિશિષ્ટ પુટિકા બનાવે છે બરાબર છે ચાલો પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે જ્યારે પુટિકા બને તો તેને પ્રાથમિક પુટિકા કહેવાય પ્રાથમિક પુટિકા વિકાસ પામીને દ્વિતીય પુટિકામાં રૂપાંતરિત થાય દ્વિતીય પુટિકા જ્યારે વિકાસ પામે ત્યારે તેને તૃતીય પુટિકા કહેવાય કે જેમાં જેની એક વિશિષ્ટતા છે કે તેમાં એક ખાલી અવકાશ પણ જોવા મળે અને એને ગુહા કહેવામાં આવે આ તૃતીય પુટિકા જે છે તૃતીય પુટિકા વિકાસ પામશે અને પરિપક્વ પુટિકા બનશે જેને આપણે ગ્રાફિયન પુટિકા કહીએ છીએ ગ્રાફિયન પુટિકામાં પણ તમે ગુહા જોઈ શકો છો અને આ જે છે એ અંડકોષ છે જે કઈ અવસ્થામાં છે અત્યારે વિભાજન પામી દ્વિતીય કોષ બની ગયો છે હવે આ જે ગ્રાફિયન પુટિકા છે એ ગ્રાફિયન પુટિકા તૂટી જશે અને તૂટી જવાથી અંડકોષ જે છે કે જે કઈ અવસ્થામાં છે દ્વિતીય પૂર્વાંડકોષ સ્વરૂપે તે ત્યાંથી મુક્ત થશે આ પ્રક્રિયાને એટલે કે અંડકોષ મુક્ત થવાની પ્રક્રિયાને અંડકોષ પાત કહેવામાં આવે છે અથવા તો અંડકોષ પતન કહેવામાં આવે છે હવે આ જે તૂટેલી પુટિકા છે એ તૂટેલી પુટિકાને આપણે કહીશું તૂટેલી પુટિકા જે છે એ તૂટેલી પુટીકા હવે વિકાસ પામશે અને એને આપણે કહીશું કોર્પસ લ્યુટિયમ શું કહીશું મિત્રો કોર્પસ લ્યુટિયમ કોર્પસ લ્યુટિયમ વધુને વધુ વિકાસ પામે છે અને એક વિશિષ્ટ પ્રકારનો અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે આ વિક વિકસિત કોર્પસ લ્યુટિયમ જે છે એ અઠ્યાવીસ દિવસ પૂર્ણ થાય ત્યારે તૂટીને વિઘટિત થઈ જાય છે આમ સતત અઠ્યાવીસ દિવસ આવી સાયકલ ચાલ્યા કરે છે પ્રથ પ્રાથમિક પુટિકા તો બાળકનો જન્મ થઈ ગયો ઘણા બધા પ્રાથમિક પૂર્વઅંડકોષ છે એની અંદર જે પૂર્વાવસ્થાના પૂર્વાવસ્થા એકમાં અટકીને રહ્યા છે બરાબર છે ચાલો હવે ત્યારબાદ દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ગ્રંથિય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે અને તેને પ્રાથમિક પુટિકા કહેવાય છે મોટી સંખ્યામાં પ્રાથમિક પુટિકાઓ જન્મથી યુવાનારંભ અવસ્થા દરમિયાન વિઘટન પામવા માંડે છે અને તેથી તરુણ અવસ્થામાં દરેક અંડપિંડમાં ફક્ત સાઠ હજારથી એસી એસી હજાર જેટલી પ્રાથમિક પુટિકાઓ બાકી રહે છે એટલે મિત્રો જ્યારે એક સ્ત્રી બાળક જન્મ લેશે તો જન્મ વખતે એના અંડપિંડની અંદર લાખોની સંખ્યામાં અંડકોષો કે જે પ્રાથમિક પુટિકાથી ઘેરાયેલા હોય છે એ હાજર હોય છે પરંતુ જેમ જેમ એ પ્યુબર્ટી સુધી પહોંચશે બાલ્યાવસ્થા સુધી પહોંચશે ત્યાં સુધીમાં જે આ પુટિકાઓ છે ધીરે ધીરે વિઘટિત થશે એક પછી એક પછી એક અને કેટલી પુટિકાઓ રહી જશે ફક્ત સાઠ હજારથી એસી હજાર જેટલી પુટિકાઓ રહી જશે દ્વિતીય પુટિકા હવે પ્રાથમિક પુટિકાઓ ગ્રંથીય કોષો અને નવા ઘણા આવરણોથી આવરીત થાય છે જેને દ્વિતીય પુટિકાઓ કહેવામાં આવે છે પ્રાથમિક પુટિકા જે છે પ્રાથમિક પુટિકામાં શું આવશે વચ્ચે અંડકોષ અને ફરતે ગ્રંથિય કોષો તેમાં નવા કોષો ઉમેરાશે અને તે વધુ વિકસિત થશે એને આપણે કહીશું દ્વિતીય પુટિકા તૃતીય પુટિકા તો દ્વિતીય પુટિકાઓ તરત તૃતીય પુટિકામાં ફેરવાય છે જેમાં એન્ટ્રમ તરીકે મિત્રો ખાસ યાદ રાખવાનું છે તમારે કે જેમાં એન્ટ્રમ તરીકે ઓળખાતી પ્રવાહીથી ભરેલી ગુહાવેલી હોય છે કે જેની તે લાક્ષણિકતા છે તો મિત્રો અહીં આકૃતિની અંદર પણ તમે જોઈ શકો છો કે આ પ્રાથમિક પુટિકા આ દ્વિતીય પુટિકા અને આ તૃતીય પુટિકા તૃતીય પુટિકામાં ક્લિયર કટ અહીં તમે વચ્ચે અવકાશ જોવા મળશે જેને એન્ટ્રમ કહેવામાં આવે અને એ એન્ટ્રમ હોય છે હવે તૃતીય પુટિકાનું બહારનું સ્તર અને અંદરનું સ્તર અંતઃ આવરણમાં ફેરવાય છે એટલે મિત્રો અહીં પુટિકા જે છે એ પુટિકા હવે વધુ વિકસિત થશે અને બે સ્તરો બનાવશે બાહ્ય સ્તર અને ત્યાર પછી એની અંદર જ તરત આવશે અંતઃસ્તર બે આવરણોમાં વિભાજિત થશે વિકસિત થશે દ્વિતીય અંડકોષ તો તૃતીય પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ એટલે અત્યાર સુધી જે આખી પ્રક્રિયા થઈ પ્રાથમિક પુટિકા દ્વિતીય પુટિકા અને તૃતીય પુટિકા એની અંદર જે અંડકોષ હતો એ અંડકોષ કઈ અવસ્થામાં હતો પૂર્વા પ્રાથમિક પૂર્વ અંડકોષ સ્વરૂપે હતો કયા સ્વરૂપે હતો પ્રાથમિક પૂર્વ અંડકોષ સ્વરૂપે હવે શું થશે તો તૃતીય પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ પામે છે અને તેનું અર્ધિકરણ પ્રથમ અર્ધિકરણ પૂર્ણ કરે છે આ એક અસમાન પ્રકારનું વિભાજન છે જો મિત્રો અહીંયા સ્પષ્ટ કર્યું છે કેવું છે અસમાન પ્રકારનું વિભાજન અને અસમાન પ્રકારનું વિભાજન હોય એટલે એને લીધે શું થશે તો જેના પરિણામે મોટા કદનો એકકીય દ્વિતીય પૂર્વઅંકોષ અને એક નાના કદનું એકીય પ્રથમ ધ્રુવકાય નિર્માણ પામે છે મિત્રો આ પ્રક્રિયા કેમ થઈ રહી છે તો આ પ્રક્રિયા દ્વારા આપણે વધારાના રંગસૂત્રોને દૂર કરવાના છે ત્રેવીસ જોડ રંગસૂત્ર પ્રાથમિક પૂર્વઅંકોષમાં છે તેમાંથી જોડમાંના એક એક રંગસૂત્ર એટલે ત્રેવીસ રંગસૂત્રોને પહેલાં દૂર કરી દઈશું બરાબર હવે આ ત્રેવીસ રંગસૂત્રો જે છે એમાં ડીએનએ કન્ટેન્ટ ડબલ છે એટલે એને અડધું અડધું પાછું કરવાનું એટલે ફરીથી આપણે દ્વિતીય અર્ધિકરણ પણ કરવું પડશે દ્વિતીય પૂર્વઅંકશ પ્રાથમિક પૂર્વાંડકોષનો પોષક ઘટકો સભર કોષ રસનો જથ્થો જાળવી રાખે છે જે આગળ ઉપર ગર્ભના વિકાસમાં મદદરૂપ થાય છે મિત્રો ફલનની પ્રક્રિયા થઈ જ્યારે યુગ્મનજ બને એ યુગ્મનજમાં શુક્રકોષ તો પોતે કોષ રસ લઈને આવતો જ નથી એટલે કોષ રસ જે ઉપયોગ થાય છે કોનો અંડકોષનો એટલે પ્રાથમિક પૂર્વ અંડકોષના પોષક ઘટકો સભરનો કોષ રસનો જથ્થો કોને મળી જાય છે સીધો દ્વિતીય પૂર્વાંડકોષને ગ્રાફિયન પુટિકાની વાત કરીશું તો આપણે તૃતીય પુટિકા સુધી પહોંચ્યા હતા તૃતીય પુટિકા વિકાસ પામી પુખ્ત પુટિકા ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે દ્વિતીય પૂર્વાંડકોષની ફરતે નવા સ્તરની રચના થાય છે દ્વિતીય યાદ રાખજો દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે એક સ્તરની રચના થાય જો આપણે આજે વાત કરી તૃતીય પુટિકા બહારનું સ્તરને બાહ્ય આવરણ અને અંદરના સ્તરને અંત આવરણ કહેવામાં આવે આપણે હવે ચર્ચા કરવાની છે દ્વિતીય પૂર્વ અંડકોષની તો દ્વિતીય પૂર્વ અંકુશની ફરતે એક નવા સ્તરની રચના થાય જેને ઝોના પેલ્યુ કહે છે મિત્રો બધા નામ યાદ રાખવાના છે એન્ટ્રમ ઝોના પેલ્યુ ત્યાર પછી ગ્રાફિયન પુટિકા અંડપાત તો આ ગ્રાફિયન પુટિકા તૂટવાથી અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે અને આ પ્રક્રિયાને અંડપતન અથવા અંડપાત કહેવામાં આવે છે કોર્પસ લ્યુટિયમ તો અંડપાત બાદ તૂટેલી ગ્રાફિયન પુટિકા વિકાસ પામે અને કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે જેમાંથી એક વિશિષ્ટ અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય જેને પ્રોજેસ્ટેરોન અંતસ્ત્રાવ કહેવામાં આવે છે મિત્રો એક બીજી વસ્તુ તમને અહીં મારે કહેવી હતી કે પ્રાથમિક પુટિકામાંથી દ્વિતીય દ્વિતીયમાંથી તૃતીય તૃતીયમાંથી ગ્રાફિયન પુટિકા જ્યારે વિકસતી હોય એ દરમિયાન ઇસ્ટ્રોજન નામનો અંતસ્ત્રાવ ઉત્પન્ન થતો હોય અને તે આ પુટિકા દ્વારા થતું હોય છે તો જ્યારે પુટિકાનો પ્રાથમિક પુટિકા દ્વિતીય તૃતીય અને ગ્રાફિયન પુટિકામાં રૂપાંતરણ થતું હોય એ દરમિયાન ઈસ્ટ્રોજન ઉત્પન્ન થાય આ ગ્રાફિયન પુટિકા તૂટી જાય એમાંથી અડકોશ બહાર નીકળી જાય અને એનમાંથી બનતી કોર્પસ લ્યુટિયમ જે છે કોર્પસ લ્યુટિયમ દ્વારા એક નવો અંતસ્ત્ર ઉત્પન્ન થાય અને એનું નામ છે પ્રોજેસ્ટેરોન મુક્ત થયેલ દ્વિતીય પૂર્વ અંડકોષ ક્યાં જશે અંડવાહિનીમાં મિત્રો યાદ રાખજો દ્વિતીય પૂર્વ અંડકોષમાં હજુ અર્ધિકરણ બે પૂર્ણ થયું નથી ચાલો તો આપણે અંડકોષને ફલન માટે અંડવાહિની સુધી પહોંચાડી દીધો તો આ થયું અંડકોષ જનન અહીં સમરી મૂકી છે એકવાર ફરીથી જોઈ લેજો ક્રિયા દરમિયાન મનુષ્યના મનુષ્યમાં નર એ બસ્સો થી ત્રણસો મિલિયન શુક્રકોષો ઠાલવે છે જેમાંથી આશરે સાઠ ટકા શુક્રકોષો સામાન્ય આકારના અને કદના અને ચાલીસ ટકા જેટલા વધુ પ્રમાણમાં પ્રચલન દર્શાવતા હોય છે અગર વીર્યની આપણે વાત કરીએ તો વીર્ય તો વીર્ય રસ જે અધિવૃષણ નલિકા શુક્રવાહિની શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ દ્વારા બન્યો છે અને એમાં શુક્રકોષો પણ હોય જે શુક્રકોષના પરિપક્વન અને પ્રચલન માટે મહત્ત્વનું છે અંડકોષજનનની વાત કરીએ તો મિત્રો ખાસ આપણે આજે અત્યારે હાલ આ ચર્ચા કરીશું કે અંડકોષ જનન પુખ્ત માદાજન્યુ ઉત્પન્ન કરવાની ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા છે એને અંડકોષજનન કહેવાય અણ જનન કોષ જે છે અથવા માતૃકોષ જે છે એ જન્મ બાદ કોઈ અંડજનન કોષ બનતા નથી કે ઉમેરાતા નથી તે પ્રાથમિક પુટિકાઓ દ્વારા ઘેરાયેલા હોય અને પ્રાથમિક કોષમાં રૂપાંતરિત થાય જન્મ સમયે આ પ્રાથમિક પૂર્વાંડકોષ જે છે એ પૂર્વાવસ્થા એકમાં અટકી રહેશે ત્યાર પછી અર્ધિકરણનો પ્રથમ તબક્કો જે છે અહીં અટકેલોને અટકેલો રહેશે સાઠ હજારથી એંસી હજાર જેટલી જ પ્રાથમિક પુટિકાઓ એ રહી જશે બારથી તેર વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં પુટિકીય કોષોના સ્તરમાં પ્રાથમિક પૂર્વાંડકોષને દોરીને હાજર હોય છે એટલે કે એની ફરતે નવા કોષો ઉમેરાતા જાય પ્રાથમિક પુટિકાનો વધુને વધુ પુટિકીય કોષો ઘેરાવાથી દ્વિતીય પુટિકા બને દ્વિતીયમાંથી તૃતીય પુટિકા બને તૃતીય પુટિકામાં એન્ટ્રમ જે હાજર છે જે પોલાણ તરીકે છે જેમાં પ્રવાહી છે પહેલું અર્ધિકરણ વિભાજન હવે પૂર્ણ થાય અને દ્વિતીય પૂર્વ અંડકોષ બને દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે ગ્રાફિયન પુટિકા છે અને દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે ઝોના પેલ્યુસિડા દ્વારા ઘેરાયેલું હોય એક સ્તર બનાવે હવે ગ્રાફિયન પુટિકા તૂટશે અને અંડપાતની પ્રક્રિયા થશે આ દ્વિતીય પૂર્વ અંડકોષ હવે અંડવાહિનીમાં જશે અને જે તૂટેલી છે હવે કોર્પસ લ્યુટિયમ બનશે કોર્પસ લ્યુટિયમ હવે શું ઉત્પન્ન કરશે પ્રોજેસ્ટેરોન મિત્રો આપણે આ પ્રક્રિયા સમજી ગયા છે બરાબર છે આ પ્રક્રિયા પણ બાલ્યાવસ્થા સુધીની તો ચર્ચા કરી જ હતી તમે જોઈ શકો છો જનન માતૃકોષ ગર્ભાવસ્થામાં જ બની જાય સમવિભાજન દ્વારા ઘણા બધા પ્રાથમિક પૂર્વ કોષ બી બનાવી દેશે આ બધું ભ્રૂણી અવસ્થામાં થાય ત્યાર પછી તે પ્રથમ અર્ધિકરણમાં પ્રથમ અર્ધિકરણમાં અટકી રહેશે પૂર્વાવસ્થા એકમાં બરાબર જન્માવસ્થા જન્મ બાલ્યાવસ્થા અને યુવાન આરંભ સુધી અટકી રહેશે ત્યાર પછી એફએસએચ અને એલએચનો વધુ સ્ત્રાવ થવાને લીધે હવે આ પુટિકા આગળની પ્રક્રિયામાં ભાગ ભજવશે અને પ્રાથમિક દ્વિતીય તૃતીય પુટિકાઓની અંદર અર્ધિકરણ એક પૂર્ણ થઈ દ્વિતીય પૂર્વાંડકોષનું નિર્માણ થશે અહીં પ્ર પ્રાથમિક કોષમાંથી જ્યારે દ્વિતી અર્ધિકરણ એક પૂર્ણ થાય ત્યારે અસમાન વિભાજન દ્વારા બે કોષો બને કયા કયા પ્રાથમિક ધ્રુવ કાય જે ફક્ત કોષ કેન્દ્ર ધરાવે અને દ્વિતીય કોષ કે જેમાં કોષ કેન્દ્ર અને કોષરસ બંને હોય હવે દ્વિતીય પૂર્વઅંડકોષ જે ગ્રાફિયન પુટિકામાં હાજર છે એ ગ્રાફિયન પુટિકા તૂટી જશે અને દ્વિતીય પૂર્વાંડકોષ ક્યાં દાખલ થઈ જશે અંડવાહિનીમાં હવે અંડવાહિનીમાં જો ફલનની પ્રક્રિયા થાય અને શુક્રકોષ દાખલ થશે તો એ શુક્રકોષ આ દ્વિતીય પૂર્વઅંડકોષને સક્રિય કરશે અને અર્ધિકરણ બે કરાવશે અને તેમાંથી પરિપક્વ અંડકોષનું નિર્માણ થશે આ પ્રક્રિયા દરમિયાન પણ અસમ વિભાજન દ્વારા દ્વિતીય ધ્રુવકાનું નિર્માણ થાય છે અહીં મિત્રો દ્વિતીય ધ્રુવ અને પ્રાથમ ધ્રુવ ફલનની પ્રક્રિયામાં અથવા તો ગર્ભ વિકાસની પ્રક્રિયામાં કોઈ ફાળો ભજવતું હોય એવું આજ સુધી કશે પણ જાણવા મળ્યું નથી એનું કાર્ય હજુ પણ આપણા માટે અજાણીતું છે મિત્રો એક્ઝામમાં પૂછી શકાય કે તફાત રજૂ કરો શુક્રકોષ જનન અને અંડકોષજનન તો જોઈ લઈએ શુક્રકોષ જનન શુક્રપિંડમાં થાય તો જનન અંડપિંડમાં થાય શુક્રકોષોમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષો બને જ્યારે આદિપૂર્વકોષમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોષ બનશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી બે સમાન દ્વિતીય પૂર્વ શુક્રકોષ બને જ્યારે અહીંયા એવું નથી થતું પ્રાથમિક પૂર્વ અંડકોષનું વિભાજન થઈને એક મોટું દ્વિતીય અંડકોષ બને અને એક નાનું પ્રથમ ધ્રુવકાય બને દરેક દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી બે પ્રશુક્રકોષ સર્જાય ત્યારે અહીં દ્વિતીય પૂર્વ અંડકોષ વિભાજન પામીને એક અંડકોષ અને એક દ્વિતીય ધ્રુવકાય બનાવે અહીં ધ્રુવકાયો બનતા નથી અહીં ધ્રુવકાયો બને છે એક આદિ શુક્રકોષમાંથી ચાર શુક્રકોષ બને જ્યારે એક આદિ પૂર્વ અંડકોષમાંથી ફક્ત એક જ અંડકોષ બને શુક્રકોષો સૂક્ષ્મ જર્દી વિહીન છે અને ચલિત હોય છે જ્યારે અંડકોષો કદમાં મોટા જર્દીયુક્ત હોય અને અચલિત હોય ઈંડાની જર્દી તમે જોઈ છે બરાબર તેવી રીતે અહીંયા પણ અંડકોષમાં જર્દી જોવા મળે આ ક્રિયા સામાન્ય રીતે શુક્રપિંડમાં પૂર્ણ થાય તેથી પરિપક્વ શુક્રકોષ શુક્રપિંડમાંથી મુક્ત થાય આ ક્રિયા માદા પ્રજનન માર્ગમાં અથવા તો ઘણા પ્રાણીઓમાં પાણીમાં પણ પૂરી થાય છે કારણ કે દ્વિતીય પૂર્વ અંડકોષ અંડપિંડમાંથી તો મુક્ત થશે અને ત્યાર પછી અર્ધિકરણ બે પૂર્ણ કરે છે તો મિત્રો અહીં આપણે અંડકોષજનન અને જનન વિશે ચર્ચા કરી હવે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર માસિક સ્ત્રાવ વિશે ચર્ચા કરીશું મિત્રો શુક્રકોષજનની પ્રક્રિયા સરળ છે સમજવામાં પણ સરળ છે અને એને લખવામાં પણ સરળતા રહેશે પરંતુ અંડકોષજનની પ્રક્રિયા જે છે વારંવાર તમારે વાંચવી પડશે એના તબક્કાઓ સમજવા પડશે અને લખીને પ્રેક્ટિસ કરવી પડશે ચાર્ટ પણ તમારે લખીને પ્રેક્ટિસ કરવાનો રહેશે કારણ કે સ્ટુડન્ટ્સને લખતા નથી આવડતું ચાર્ટ બનાવતા નથી આવડતું તો શુક્રકોષજન અને અણકોષજનનનો જે ચાર્ટ છે કમ્પલસરી તમારે થ્રી ટાઈમ્સ ફાઇવ ટાઈમ્સ જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું એક્ઝામમાં તમને સરળતા રહેશે તો ખૂબ જલ્દી આપણે મળીશું થેન્ક યુ સો મચ